ત્રીસમો ક્વેશ્ચન છે, જો એ બી અને સી એ ત્રિકોણ એબીસી ના ખૂણા હોય તો સાબિત કરો કે સાઇન બી પ્લસ સી બાય ટુ બરાબર કોસ એ બાય ટુ થઈ જાય. જો સિમ્પલ છે, કાંઈ કશું નથી. આપણે પહેલાં તો એમ કીધું કે ત્રિકોણ એબીસી એ ત્રિકોણના ખૂણા હોય, એબીસી એ જો ત્રિકોણ એબીસીના ખૂણા હોય એનો મતલબ ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180 થાય. આટલી ખબર હોય એટલે દાખલો થઈ જાય. ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180. હવે શું કરવાનું? તો કંઈ રકમમાં જે આપ્યું હોય ને એ બનાવવાનું. અહીંયા બી અને સી આપ્યું તો અહીંયા બી અને સી રાખો, અહીં એ અને સી આપ્યું તો એ અને સી રાખો, એ અને બી આવ્યું તો એ અને બી રાખો, બાકીના સામે જ આવજો. દાખલો એમને એમ થઈ જશે. ત્યાં બી અને સી છે તો હું બી અને સી અહીંયા રાખીશ, એને પેલી બાજુ જવા દઈશ. અહીંયા છે એવું બનાવવાનું, ત્યાં નીચે બે છે, અહીંયા બે નથી, તો હું શું કરું ખબર? બંને બાજુ બે વડે ભાંગી નાખું. લખવાનું બંને બાજુ બે વડે ભાગતા. અહીં લખું હોય તો એ લખાય ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો. હવે શું કરવાનું? તો કે થોડુંક સાદું રૂપ આપી દઈએ કે બી પ્લસ સી બાય ટુ બરાબર 180 ભાંગ્યા બે, અને અહીંયા એ બાય ટુ મેં પર્સનલી છેદ આપ્યા. પછી તો કે બી પ્લસ સી બાય ટુ 180 ભાંગ્યા બેને 90 કહી દો માઇનસ એ બાય ટુ. આ એકદમ ઇઝી દાખલો છે અને આઈએમપી દાખલો. અને હું સમીકરણ નંબર 1 કહી દઉં. આને હું હવે ડાબી બાજુમાં મૂકીશ. ત્યાં ડાબી બાજુની અંદર છે સાઇન બી પ્લસ સી બાય ટુ, સાઇન બી પ્લસ સી બાય ટુ. સાઇન આપે, ટેન આપે, કોટ આપે, સેક આપે, કોસેક આપે, બધામાં આમ જ થાય. હવે સાઇન એમને બી પ્લસ સી બાય ટુ ની જગ્યાએ 90 માઇનસ એ બાય ટુ લખી શકાય કેમ? તો કે સમીકરણ નંબર 1 પરથી. આ તો સૂત્ર આવી ગયું. જો સાઇન 90 અહીં ડાબી બાજુ છે, સાઇન 90 માઇનસ થીટા એટલે તો કોસ થીટા થાય. સાઇન 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે કોસ, અને થીટા અહીંયા હોય તો જમણી બાજુ. થઈ ગયું સાબિત. બે માર્ક રોકડા બોર્ડમાં પૂછાયેલો છે.